नमस्ते विद्यार्थी मित्रों, ज्ञानपद शैक्षणिक संकुलना ऑनलाइन एज्युकेशन में तमारू स्वागत है। धोरण चार विषय अंग्रेजी आपणे छे आना पहेलाना विडियो में रिविजन करी रह्या हता सत्रांतनु, बराबर। तो चलो, बधा विद्यार्थीओ छे पोतानी ग्रामर बुक साथे राखशे, आइडियल बुक साथे राखशे अने साथे पेपर स्टाइल पण राखशे। तो चलो बधा पेपर स्टाइल खोलो। पेपर स्टाइलनी अंदर आपणे प्रश्न छेले छे, प्रश्न बे ए छे ए आपणे भणी गया, बराबर। आजे छे आपणे प्रश्न बे बी नुं रिविजन करवानुं छे। तो बी मां शुं छे, तो के चित्र जुओ अने चोरस लंबचोरस त्रिकोण वर्तुळनी संख्या गणीने लखो। आइडियलना पेज नंबर 24 અને 25 ઉપર આપેલું છે, તેમાંથી પૂછાશે એના માર્ક કેટલા છે, તો કે 4 માર્ક્સ। તો ચાલો બધા વિદ્યાર્થીઓ આઈડિયલના પેજ નંબર 24 અને 25 કાઢશે। ચાલો, એની અંદર છે ઈ પેજ નંબર 24 ઉપર આપણને 10મો પ્રશ્ન આપેલો છે, એમાં શું કરવાનું કીધું છે, તો લુક એટ ધ પિક્ચર, કાઉન્ટ ધ નંબર ઓફ સ્ક્વેર્સ, સ્ક્વેર્સ એટલે ચોરસ, રેક્ટેંગલ એટલે શું થશે, ચાલો બોલો જોઈએ। હા, સરસ, રેક્ટેંગલ એટલે લંબચોરસ, ટ્રાયેંગલ એટલે ત્રિકોણ અને સર્કલ્સ એટલે ગોળ, એન્ડ રાઇટ ધ નંબર બિલો, શું કરવાનું છે, તો કે ચિત્ર જુઓ અને ચોરસ લંબચોરસ ત્રિકોણ વર્તુળની સંખ્યા ગણીને લખો। શું કરવાનું છે, આપણને અહીંયા મોટું બધું ચિત્ર આપેલું છે, બરાબર। આપણે એકવાર આઈડિયલમાં બધું પૂરી લીધું છે અને જેને બાકી છે એને હવે છે એ પૂરી લેવું, તમને છે એ ગ્રુપમાં અથવા એપ્લિકેશનમાં પીડીએફ મોકલવામાં આવશે, તો એમાંથી તમારે જે બાકી હોય તે પૂરી લેવાનું છે। તો અહીંયા જુઓ, તમારે મોટું બધું ચિત્ર આપેલું છે, એની અંદરથી શું કરવાનું છે, તો કે ગણી અને લખવાના છે। તો કે અહીંયા જો ચોરસ છે એની બાજુમાં ખાનું આપેલું છે, એટલે તમારે આમાંથી ગણવાના કેટલા ચોરસ છે, તો કે આપણે પહેલાં જ્યારે આઈડિયલ આપી ત્યારે છે એ આમાં ગણ્યા હતા, તો આપણે લંબચોરસ, લંબચોરસને ઇંગ્લિશમાં શું કહીશું, તો કે રેક્ટેંગલ્સ, બરાબર। લંબચોરસ કેટલા થયા હતા, તો કે 8, તો એ આપણે અહીંયા ઇંગ્લિશમાં અંગ્રેજી અંકમાં 8 અહીંયા લખ્યા છે। ત્યાર પછી આપણે બીજું શું શોધવાનું છે, કે તો કે ત્રિકોણ, બરાબર। તો ત્રિકોણને ઇંગ્લિશમાં શું કહેવાય, તો કે ટ્રાયેંગલ, તો એ પણ આપણે આમાંથી શોધવાના, એક એક તમારે ગણી અને શોધીને અને લખવાના છે। તો કે જુઓ અહીંયા 8 લખેલું છે, એ પણ આપણે 8 થયા હતા એટલા માટે ખાનામાં આપણે અહીંયા 8 લખ્યું હતું, બરાબર। અંગ્રેજીમાં લખવાના છે અહીંયા અંક, જેટલા તમે અહીંયા ગણો અને જેટલા તમારે થાય અહીંયા તમારે ઇંગ્લિશમાં લખવાનું કે કેટલા અંક થાય છે। ત્યાર પછી જોઈએ, તો કે ત્યાર પછી આપણે ચોરસ શોધવાનું છે, તો ચોરસને આપણે ઇંગ્લિશમાં શું કહીશું, તો કે ચોરસને આપણે ઇંગ્લિશમાં શું કહેશું, તો કે ચોરસને ઇંગ્લિશમાં સ્ક્વેર કહેવાય, બરાબર। તો આમાં કેટલા સ્ક્વેર આપેલા છે એ પણ તમારે શોધવાનું છે, તો ત્યારે આપણે શોધ્યું હતું અને તમારે પરીક્ષામાં હોય તો એક એક છે એ તમારે ગણી લેવાના કેટલા થયા, તો કે 8, એમાં ઓછા પણ હોઈ શકે વધારે પણ હોઈ શકે, તો નિરાતે છે એ પહેલાં ગણવાના છે, પછી અહીંયા જે ખાનું આપેલું છે એમાં તમારે ઇંગ્લિશમાં છે એ અંક લખવાનો થશે કે કેટલા છે। ત્યાર પછી જોઈએ, તો કે ગોળ છે, ગોળને ઇંગ્લિશમાં શું કહેશું, તો કે ગોળને ઇંગ્લિશમાં શું કહેવાય, સર્કલ કહેવાય, તો સર્કલ છે એ આપણે આમાંથી શોધવાના છે કેટલા થાય છે, તો કે આપણે નાના મોટા 5 થયા હતા એટલા માટે અંકમાં આપણે અહીંયા ઇંગ્લિશમાં 5 લખ્યું હતું, બરાબર। એવી રીતે છે એ તમારે લોકોએ આમાંથી ગણી અને આવી રીતે ચિત્ર આપેલું હોય, કોઈ પણ ચિત્ર હોય, આ ચિત્ર હોય અથવા તો બીજું ચિત્ર હોય, તો એમાં તમને જે નીચે ખાના આપેલા હોય, પહેલાં જે વસ્તુ શોધવાની છે એ આપેલું અને પછી બાજુમાં ખાનું આપેલું હોય, તો તમારે પહેલાં શોધવાનું, અહીંયા લંબચોરસ છે તો લંબચોરસ આમાંથી શોધવાનું અને કેટલા થયા એ અંગ્રેજી અંક તમારા અહીંયા જે ખાનું ખાલી આપેલું હોય એમાં લખવાનું થશે, બરાબર। ત્યાર પછી પેજ નંબર 25 ઉપર, તો એમાં પણ અહીંયા આપેલું છે એક્ટિવિટી 7માં શું કરવાનું છે, એમાં પણ ચોરસ લંબચોરસ ત્રિકોણ અને વર્તુળની સંખ્યા ગણી લખો અને ચિત્રમાં રંગ પૂરો, તો પરીક્ષામાં તમારે રંગ પૂરવાનો થશે નહીં, આ ચિત્ર હોય અથવા તો કોઈ બીજું ચિત્ર હોય તો એમાં રંગ પૂરવાનો નહીં થાય, પણ તમારે જે આપણે શીખી ગયા ગોળ ચોરસ લંબચોરસ વર્તુળ ત્રિકોણ એ બધું હશે એને તમારે ગણી અને ખાનામાં લખવાનું થશે। તો આ આપણે આવે તો શું કરવાનું, આમાં લંબચોરસ કેટલા છે, 2 છે, 1 અને 2, તો એ ગણી અને તમારે અહીંયા લખવાનું। એવી રીતે આગળ જોઈએ, તો કે પછી જો અહીંયા ત્રિકોણ છે, તો ત્રિકોણને આપણે શું કહીશું ઇંગ્લિશમાં, તો કે
ट्रायंगल कहीशु, बराबर ने? तो केटला छे, तो ए नाना मोटा तमारे बधा ज गणी लेवाना। तो अहींया 12 आपेला छे, आ चित्र आखू छे एनी अंदर 12 छे, ई ट्रायंगल छे, त्रिकोण छे, तो अहींया 12 लखी नाखवाना। त्यार पछी आपणने चोरस आपेलू छे, चोरस ने इंग्लिश मां शुं कहीशुं? तो के चोरस ने इंग्लिश मां आपणे स्क्वेर कहीशुं, बराबर? तो ए केटला आपेला छे ए चित्रमांथी शोधवाना। तो 4 आपेला छे, तो अहींया 4 लखीशुं, 5 होय तो 5 लखवाना, जेने जेटला थाय एटला अहींया अंकमां ઉકલાય એવી રીતે સારા અક્ષર કરી અને પેપરમાં લખવાનું થશે। પેપર છે એ પેન્સિલથી ન જ લખવાનું થશે। ત્યાર પછી ગોળ છે એ કેટલા છે? તો કે આમાંથી તમારે ગોળ શોધવાના છે અને છે અહીંયા 10 લખી નાખવાના છે। જેટલા હોય એટલા તમારે લખવાના છે। અહીંયા આપણે ચિત્રમાં 10 રાઉન્ડ થાય છે એટલે આપણે અહીંયા 10 કરીશું। એને રાઉન્ડ કહીએ પણ એને આપણે એક આકાર તરીકે એને શું કહેવાય ગોળને? तो के सर्कल कही है, बराबर? ए थी गया पछी आगर जो वो तो के पेपर स्टाइल काढ़ो। चलो चलो एम छे अपने अत्यारे प्रश्न बे बीनू रिविजन करू के आइडियल में 24 और 25 पेज नंबर पर आप चित्र था एम जे आप चोरस लंबचोरस गोड़ ए बधु शोधी लखवानू जुं। तो हवे तमने खबर पड़ी गई से परीक्षा में ये प्रश्न पूछाय तो केवी रीते लखवानू। त्यार पछी आगळ जोईए पेपर स्टाइल मुजब रिविजन। तो के प्रश्न 3A एनी अंदर शू करवानू छे? तो के टोमेटो सेज कविताना आधारे जवाब लखो आइडियल पेज नंबर 32 ઉપર, બરાબર? તો ચાલો બધા આઈડિયલ કાઢો આઈડિયલ ના પેજ નંબર 32 ઉપર। ચલો એ છે ઈ પાઠના આધારે આપણે એના જવાબ આપવાના છે। તો તમને બધાને છે ઈ કવિતા તો હવે યાદ હશે કે એમાં શું આવ્યું હતું। તો ચાલો એકવાર છે આપણે કવિતા ફરીથી યાદ કરી લઈએ। એ માટે આપણે કવિતાનું રિવિઝન કરવા માટે પેજ નંબર 31 ઉપર જે ટોમેટો સેઝ છે એનું છે એ આપણે તમારે બધાએ કાઢવાનું છે અને જોવો એમાં આપણે ગુજરાતી એક વખત જોઈ લે। તો કે ટમેટું રે ટમેટું, ટમેટા વિશેની વાર્તા હતી કે કેવું હતું? તો કે માટલા જેવું જાડું હતું, ફ્રીજમાં ધ્રુજતું હતું અને બૂમો પાડી રહ્યું હતું। શું બૂમો પાડતું હતું? તો કે દૂધી માસી મને ઝટ બંડી પહેરાવો કારણ કે હું ધ્રુજી રહ્યું છું। કેમ? તો કે ફ્રીજમાં હતો એટલા માટે। તે પોતે છોડ ઉપર હતો ત્યારે ટમેટું બહુ ખુશ હતું કારણ કે એને તડકો છે એ ખૂબ જ સરસ લાગતો હતો અને અહીંયા તો ફક્ત ફ્રીજમાં શું હોય? તો કે બરફ જ હોય એટલા માટે અહીંયા તો બરફ જ છે। ગામ પણ ઠંડુ છે અને ઠંડો બરફ। ખબર નહીં કે આ ફ્રીજ છે એ કોણે બનાવ્યું કે જેમાં હૂંફનું ક્યાંય નામ જ નથી અને એટલી વારમાં પિંકી છે એ ભૂખી થાય છે, આવે છે અને ફ્રીજ ખોલે છે તો ધારી બહાર કાઢે છે। એમાં અચાનક ટમેટું છે એ બહાર આવી જાય છે અને સૂર્યપ્રકાશનો તડકો છે એ ટમેટાને હૂંફાળા તડકાનો કોટની ભેટ આપે છે અને કહે છે કે હું રાજા છું અને સ્મિત સાથે છે એ તડકો છે આ કાવ્યને પૂરું કરે છે। આવું કાવ્ય છે એ આપણે ભણી ગયા, બરાબર? ટોમેટો સેસ એના આધારે હવે આપણે પ્રશ્નના જવાબ આપવાના છે। તો ચાલો પેજ નંબર 32 ઉપર એમાં શું કરવાનું છે? તો કે રીડ ધ પોએમ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન, કવિતા વાંચીને જવાબ લખો। તો હવે છે એ તમારે લોકોએ સત્રાંતની તૈયારી કરતા હોય અને આપણે ભણી ગયા એટલે તમને હવે ખબર પડી ગઈ હોય કે ટોમેટો સેસ એ કાવ્યમાં ટોમેટો કહે છે એ કાવ્યમાં આપણે શું શું ભણી ગયા, બરાબર? તો તમને વિકલ્પવાળા પ્રશ્ન છે એ આ રીતે પૂછાય। તો કે પહેલાં તમને પ્રશ્ન પૂછેલો હોય તેની સામે તમને એક આ રીતે ચોરસ બોક્સ આપેલું હોય એના માટે પ્રશ્ન માટે તમને સાચા જવાબ માટે 4 વિકલ્પ આપેલો હોય, એ વિકલ્પમાંથી એક વિકલ્પ તમારે સાચો પસંદ કરવાનો અને તે શેમાં છે, એમાં છે, બીમાં છે કે સીમાં, ડીમાં છે એ પસંદ કરી અને તમારે એ ખાનામાં લખવાનું છે, બરાબર? તો ચાલો આપણે જોઈ લઈએ વિકલ્પ। તો કે પહેલો વિકલ્પ છે ધ ટોમેટો ઇઝ અ ફેટ લાઈક અ ખાલી જગ્યા, ટોમેટો છે એ કેના જેવું લાગતું હતું, જાડું કેના જેવું લાગતું હતું? તો કે કોટ, પોટ, લોટ અને ડોટ, આપણને 4 ઓપ્શન આપેલા છે। તો માટલા જેવું જાડું લાગતું હતું તો અહીંયા બી આપેલો છે, પોટ એટલે માટલું, તો અહીંયા આપણે બી લખીશું, બરાબર? ત્યાર પછી બીજું છે ટોમેટો વોઝ ઇન ધ, ટોમેટું ક્યાં હતું? તો કે કબાટમાં, માટલામાં, રસોડામાં કે ફ્રીજમાં, તો શેમાં હતું? તો કે ફ્રીજમાં હતું, બરાબર? તો અહીંયા શું લખીશું? ફ્રીજ શેમાં આપેલું છે આપણને? ડીમાં આપેલું છે, તો ડી છે એ આપણે અહીંયા જે આપણને નાનું અમથું ખાનું આપેલું છે અહીંયા આપણે ડી લખી નાખશું। ત્યાર પછી આગળ જોઈએ તો કે ધ
ધ ટોમેટો વોઝ ડાન્સિંગ ઇન ધ ફ્રીજ. ટમેટું છે એ ફ્રીજમાં ડાન્સ કરી રહ્યું હતું. વાક્ય સાચું છે કે ખોટું તે આપણે કહેવાનું છે. તો આ વાક્ય ખોટું છે, જેના માટે આપણે જ્યારે પાઠ ભણ્યા હતા ત્યારે જ આઈડિયલમાં પૂરી લીધું હતું. બરાબર. કેમ ખોટું છે? તો કે ટમેટું છે એ ફ્રીજમાં ધ્રુજતું હતું, એને ફ્રીજમાં મજા આવતી નહોતી, ડાન્સ કરી રહ્યું હતું નહીં, એટલા માટે વાક્ય ખોટું છે. તો એની સામે આપણે અહીંયા ખોટાની નિશાની કરીશું. ત્યાર પછી ચોથું જોઈએ તો કે વોટ ડીડ ધ ટોમેટો ડિમાન્ડ ફ્રોમ દૂધી આંટી. શું કહે છે ચોથો પ્રશ્ન? તો કે ટમેટું છે એ દૂધી માસી પાસે શું માગે છે? તો કે પેન, કોટ, હેટ કે બુક. શું માગે છે? તો કે એમ કહે છે ને કે દૂધી માસી ઝટ પહેરાવો બંડી. તો બંડીને આપણે ઇંગ્લિશમાં શું કહીએ? કોટ કહીએ. બરાબર. તો અહીંયા આપેલું છે કોટ આપણને, તો બીમાં આપેલું છે, એટલા માટે સામે આપણે અહીંયા શું લખીશું? બી લખીશું. બરાબર. ત્યાર પછી આગળ જોવો તો કે પાંચમો પ્રશ્ન છે ધ ટોમેટો ગ્રોસ ઓન અ પ્લાન્ટ. ટોમેટું છે એ છોડ ઉપર ઉગે છે. તો વાક્ય સાચું છે, એટલા માટે આપણે સામે સાચાની નિશાની કરી. પ્રશ્ન છઠ્ઠો છે ખાલી જગ્યા ઇઝ વેરી નાઇસ ફોર ટોમેટો. શું ટમેટા માટે સારું હતું, સરસ હતું? તો કે ફ્રીજની બરફ, સનશાઇન એટલે તડકો, ગેસ ફ્લેમ એટલે ગેસની જે ઝાડ હોય એ, પછી મૂનલાઇટ એટલે ચંદ્રની પ્રકાશ. બરાબર. તો શું એના માટે સારું હતું? તો કે સનશાઇન એટલે તડકો, એને તડકો સારો હતો. બરાબર. તો એના માટે બી આપણે અહીંયા પહેલેથી લખેલો જ છે, જે તમારે યાદ રાખવાનું કે આ પ્રશ્ન પૂછાય તો આપણે એમાં જવાબ શું લખવાનો છે. પછી સાતમું જોઈએ તો કે હુ ઓપન ધ ફ્રીજ. કોણે ફ્રીજ ખોલ્યું હતું? તો કે દૂધી આંટી એટલે દૂધી માસીએ, પિંકીએ, ટમેટાએ કે રેડીસે. તો કેને ખોલ્યું હતું? તો કે પિંકીએ ખોલ્યું હતું. તો એ છે જવાબ આપણને બીમાં આપેલો છે, એટલા માટે બી આપણે અહીંયા લખીશું. ત્યાર પછી આઠમું જોઈએ તો કે રેડીસ રિમૂવડ અબાઉટ વેન પિંકી ઓપ રિમૂવડ અબાઉટ વેન પિંકી ઓપન ધ ફ્રીજ. શું કહે છે? આ વાક્ય આઠમું વાક્ય સાચું છે, એટલા માટે આપણે સામે સાચાની નિશાની કરી. બરાબર. પછી આગળ જોઈએ તો કે ધ ટોમેટો ગોટ અ કોટ ઓફ ખાલી જગ્યા સનશાઇન. બરાબર. શું કહે છે? કે ટમેટાને છે એ શેનો તડકો છે એ કેવો લાગતો હતો? તો કે કુલ એટલે ઠંડો, હોટ એટલે ગરમ, વોર્મ એટલે હુંફાળું અને કોલ્ડ એટલે ઠંડુ. તો એને તડકો કેવો લાગતો હતો? સારો, સરસ, હુંફાળો લાગતો હતો. એટલા માટે આ નવમો પ્રશ્ન છે એમાં સી જવાબ આવે. તો આપણે અહીંયા સી કરેલું છે. ત્યાર પછી દસમું છે આઈ એમ ધ કિંગ હુ સેઇડ ધીસ. હું રાજા છું એવું કોણ કહે છે? તો કે રેડિસ, પછી ટોમેટો, સન અને દૂધી માસી. કોણ કહે છે? તો કે સૂર્ય કહે છે. બરાબર. જે કોટ આપે છે, જે તડકાનો કોટ ટમેટાને આપે છે અને પછી એમ કહે છે કે હું રાજા છું, ત્યાં આપણું કાવ્ય પૂરું થાય છે. તો આમાં શું આવશે? સન, સૂર્ય. તો સીમાં આપેલું છે, તો સી છે એ અહીંયા આપેલો છે. બરાબર. ચાલો, તો બધાને ખબર પડી ગઈ કે આવી રીતે છે આપણને પ્રશ્ન પૂછવામાં આવશે ટોમેટો સેસના આધારે. તો પ્રશ્નના જવાબ આપણે કઈ રીતે લખવાના છે? તો કે વિકલ્પ આપેલો હોય તો વિકલ્પ છે એના માટે તમને નીચે ચાર વિકલ્પ આપેલા હોય અને સાચો વિકલ્પ એ બી સી ડી સેમાંથી છે એ તમારે શોધી અને પછી જે બાજુમાં નાનું ખાનું આપેલું હોય એમાં તમારો જવાબ તમારે છે એ લખી નાખવાનો છે. તો અત્યારે છે આપણે આ વિડીયામાં અહીંયા સુધી અભ્યાસ કરીએ છીએ, પણ પરીક્ષામાં પેપર છે એ તમારે પેન્સિલથી લખવાનું છે, વિડીયા છે એ તમારે ડેઈલી જોવાના છે. હજી કોઈ વ્યક્તિને આઈડિયલ પૂરવાની બાકી હોય તો આઈડિયલ પૂરી લેવાની છે. ગ્રામર બુકમાં કંઈ લખવાનું બાકી હોય તો ગ્રામર બુકમાં પણ લખી લેવું. બરાબર. અક્ષર છે એ સારા કરવાના છે અને રિવિઝનના વિડીયો જોવાના છે. જે દીદી રિવિઝનમાંનું હોમવર્ક આપે એ હોમવર્ક કરવાનું છે. તો આ વિડીયોમાં આપણે અહીંયા સુધી રિવિઝન કરીએ છીએ. આગળનું રિવિઝન છે એ આપણે આના પછીના વિડીયોમાં કરીશું.